ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થવાના છે જે પક્ષને યુવાઓનો મતરૂપી સાથ મળ્યો તેની જીત નિશ્ચિત છે ગુજરાતની ચૂંટણીમાં કુલ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જ્યારે અગિયાર લાખ બાસઠ હજાર યુવા મતદારો પ્રથમવાર મતાધિકાર નો ઉપયોગ કરશે ત્યારે ચૂંટણી અંગે શું માની રહ્યા છે યુવાનો અને કેવો છે ઘાટલોડિયાના મતદારોનો મિજાજ આવો સાંભળીએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જનતા શું કઈ કહી રહી છે ખાસ તો યુવા મતદાતાઓ શું કઈ કહી રહ્યા છે પહોંચ્યા છીએ મતદાતાઓ સાથે વાતચીત કરીએ કે તેઓ શું કઈ કહી રહ્યા છે મેડમ આપ શું કઈ કહી રહ્યા છો આપને શું કઈ લાગી રહ્યું છે કે આ વખતે યુવા મતદાતાઓ કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશે મોસ્ટલી તો ક્લિનલીનેસ ઇશ્યુ છે તો એના ઉપર આપણે વધારે ફોકસ કરવાની જરૂર છે મહિલા વોટર્સ જે છે એ કઈ બાબતને ફોકસ રાખીને મતદાન કરતા સૌથી પહેલા તો મારી પ્રાયોરિટી છે મહિલા સુરક્ષા ગુજરાત આજે એ વસ્તુ માટે ફેમસ છે કે રાતે બે વાગે પણ છોકરીઓ બિલકુલ નિર્ભય રીતે ફરી શકે છે રસ્તા ઉપર અને કોઈ પણ સરકાર આવે એ પ્રાયોરિટી રહેશે ગુજરાતની સ્ત્રીઓની અને બીજી વસ્તુ છે રોજગારી સ્ત્રીઓ ભણે તો છે પણ જ્યારે રોજગારી માટે બીજા સ્ટેટમાં જવાનું થાય ત્યારે એમને પરિવાર તરફથી થોડો સપોર્ટ મળતો નથી પણ ગુજરાતી બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યું છે કે અહીંયા ઓપોર્ચ્યુનિટી મળે છે આપને શું લાગે છે છે પ્રકારની સ્થિતિ એજ્યુકેશનની એમ તો સારી સ્થિતિ છે બટ જે મતલબ સેલ્ફ ફાઈનાન્સ નો ક્રેઝ વધારે છે અત્યારે તો હવે જેમ કે કોરોનામાં જે પેરેન્ટ્સને નહોતું પરવડતું એ લોકોને બી કમ્પલસરી વધારે પે કરવા પડે છે બાજુ બંધ હતી અને એની બદલીમાં ગવર્મેન્ટ સ્કૂલ એટલો જ સારો વ્યવસ્થા કરે તો આ થોડું બેનિફિશિયલ રહે આમ આદમી પાર્ટીવાળા અહીંયા ફરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે અમે સૌથી સારામાં સારી શાળાઓ દિલ્હીમાં બનાવી છે અને આગામી સમયમાં ગુજરાતમાં પણ બનાવીશું તમને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર એજ્યુકેશનનું સુધરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સુધરવું જોઈએ બટ એવું જરૂરી નથી કે આમ આદમી જ પાર્ટી કરી શકે અત્યારે બી સારું છે અને એમ તો જોવા જઈએ તો આપણી પબ્લિકને એવું ખબર નથી હોતી બટ ગવર્મેન્ટમાં જે ટીચર છે ને એ દસ ગણા થી બી વધારે સારા છે એ લોકો ટ્રેન ટીચર છે વોટિંગ કરવા માટે જવું ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખીને પહોંચશો ઓકે વોટિંગ કરવામાં મને એવું છે કે પર્સનલી કે અત્યારે જે ચાલી રહ્યું છે એ બધું બરાબર છે પણ હું એવું કે એજ્યુકેશનમાં હજી થોડુંક મતલબ આપણી સરકાર આગળ કરે તો વધારે વ્યવસ્થિત રહેશે કારણ કે આપણે હમણાં જ એક બેને વાત કરી કે ફોરેનમાં અત્યારે લોકો વધારે જઈ રહ્યા છે તો કેમ ત્યાં વધારે જાય છે અહીંયા દેખો તો અમારી જ પર્ટિક્યુલર ફિલ્ડ છે જેમ કે ફિઝિયોથેરાપી તો એ લોકો વધારે મૂવ ઓન ત્યાં જ થવાનું પસંદ કરે છે કારણ કે એ લોકોનું કેવું એવું છે કે ત્યાંનું સેલેરી બેઝ ને બધું વધારે છે કદાચ આપણે અહીંયા બી જો સરકાર એ બાબતને સપોર્ટ કરે બીજી જે પેરામેડિકલ ફિલ્ડ છે તો કદાચ બીજા વિદ્યાર્થીઓ બહાર જવાનું પસંદ ના કરીને ઇન્ડિયામાં જ એ ગ્રોથ મળી રહેતો હોય તો ઓટોમેટિકલી વિદેશ જવાનું ભારતીય જનતા પાર્ટી જ રૂલ કરી રહી છે આપને લાગે છે કે કોઈને અન્ય ચાન્સ આપવો જોઈએ મારા હિસાબથી હું લાઈક ફર્સ્ટ ટાઈમ વોટર હોત અત્યારે કેસ મારો વોટર આઈડી આવી જાત તો આઈડી જ નથી આવ્યો ખબર નહીં લેટ થઈ ગયું ખબર નહીં શું થઈ ગયું ઠીક છે હા શું હું કહેતો કે ઇન કેસ ફ્રી સક્સેસ હોત તો દિલ્હીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સારું હોત નોયડા અને ગુરુગામ ના હોત અને શ્રીલંકાનો પણ સારી હાલત હોત અને પંજાબની પણ સારી હાલત હોત પંજાબમાં પણ સેજ ઇશ્યુ સેમ જ ઇશ્યુ થયા છે અને એ સેમ અહીંયા ટ્રાય કરે છે અહીંયા લોકો ધંધાવાળા છે પૈસા છે એ લોકો પાસે એ લોકોને જોઈતું નથી ફ્રી વાળું કામ એ લોકોને તમે સારી વસ્તુ આપશો એ લોકો તમને વોટ આપશે અને એમાં ફ્રીની વસ્તુ નથી એમને એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે અને સર્વિસ મળશે એ પ્રમાણે પે કરવા લોકો તૈયાર છે અહીંયાના પરંતુ ફ્રી વાળી રેવડીઓને બધું એમાં ઇન્ટરેસ્ટેડ નથી મેજોરિટી પબ્લિક નથી ઓકે તો